नमस्कार विद्यार्थी मित्रों, वेट डिजिटल एज्युकेशन में आपनु स्वागत छे। आपणे जोई रह्या छीए धोरण 10 विषय गणित, जेमां आपणुं प्रकरण नंबर छे 5 अने जे छे समांतर श्रेणी। तो मित्रों, आपणे स्वाध्याय 5.2 में अभ्यास करी रह्या छीए। तो आ वीडियो लेक्चर नी अंदर आपणे स्वाध्याय 5.2 में प्रश्न नंबर 8 अने प्रश्न नंबर 9 आ बे महत्वना दाखलानो अभ्यास करवाना छीए। प्रश्न नंबर 8 अने प्रश्न नंबर 9। तो જોઈએ પ્રશ્ન નંબર 8 ની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે। કેટલા પદ છે? 50। જો ત્રીજું પદ 12 હોય, એટલે કે ત્રીજા પદનું મૂલ્ય આપણને 12 આપેલું હોય અને છેલ્લું પદ 106 છેલ્લું પદ, તો છેલ્લું પદ કયું પદ હશે? આપણને કીધું છે શ્રેણીમાં 50 પદ છે, તો છેલ્લું પદ એ 50મું પદ થાય। તો એ 50માં પદનું મૂલ્ય છે 106, તો તેનું 29મું પદ આપણે શોધવાનું છે। કયું પદ? 29મું। તો સૌપ્રથમ જે માહિતી આપણને આપી છે અને આપણે સાંકેતિક ભાષામાં લખીએ, ત્રીજું પદ 12, ત્રીજા પદનું મૂલ્ય 12 છે, એટલે A3 બરાબર 12। પછી શ્રેણીમાં 50 પદ આપેલા છે અને છેલ્લું પદ 106 છે, તો છેલ્લું પદ કયું થશે? તો કે 50મું પદ થશે, એટલે A50 બરાબર આપણને કેટલા આપ્યા છે? 106 આપેલા છે। તો આ રીતે બે વસ્તુ આપણને આપી છે અને 29મું પદ આપણે શોધવાનું છે। તો A અને D આપણી પાસે હશે તો આપણે 29મું પદ મેળવી શકીએ। તો A અને D કઈ રીતે મેળવવા? તો આપણે આગલા વિડિયો લેક્ચરની અંદર જોયું કે બે રીતે આપણે A અને D મેળવી શકીએ। તો એમાંથી D આપણે ટૂંકી રીતે જો મેળવીએ તો એમ, તો મોટા પદનો ક્રમ છે 50, એટલે એમ બરાબર આપણે 50 લઈએ, અને નાના પદનો ક્રમ છે 3, એટલે એન બરાબર આપણે 3 લઈએ। પહેલાં તમારે એમ અને એન શોધી લેવાના છે। એમ એટલે કયું પદ છે? તો કે 50મું અને ત્રીજું, એમાં મોટું પદ કયું? 50મું, તો એમ બરાબર 50 અને નાના પદનો ક્રમ છે એ એન। હવે ડીનું આપણે ટૂંકું સૂત્ર મૂકીએ તો ડી બરાબર am માઇનસ an છેદમાં m માઇનસ n। am, હવે m આપણે 50 ધાર્યા છે, તો એ 50 બરાબરનું મૂલ્ય તો 106 આપેલું છે। an, n આપણે 3 જ છે, એટલે A3, તો એનું મૂલ્ય છે 12 છેદમાં m, તો 50 અને n એટલે 3। 106માંથી આપણે 12 બાદ કરવાના છે। હવે 106માંથી 12 બાદ કરીએ તો આપણને કેટલા મળશે? 94 મળશે, અને 50માંથી 3 બાદ કરીએ તો 47। હવે 47 × 2 એટલે 94, 47 × 2 = 94, એટલે ડી આપણને કેટલો મળશે? 2 મળી જશે। હવે આપણી પાસે 2 માહિતી આપેલી છે, તો એની અંદર આપણે ડીનું મૂલ્ય મૂકીએ તો આપણને એનું મૂલ્ય મળે। હવે A3 બરાબર 12 આપેલા છે, તો ત્રીજા પદનું વ્યાપક સ્વરૂપ એટલે A+2D થશે, એનું મૂલ્ય કેટલું છે? 12। હવે આની અંદર આપણે ડીનું મૂલ્ય મૂકી દઈએ તો તેથી A+2 અને ડીનું મૂલ્ય તો 2 મળ્યું છે, બરાબર કેટલા? 12। તેથી A+2×2 એટલે 4 બરાબર 12। હવે 4નું સ્થાન આપણે ફેરવીએ તો માઇનસ થશે, A બરાબર 12 − 4, તેથી A બરાબર આપણને કેટલા મળશે? 8 મળશે। તો આ રીતે આપણે ટૂંકી રીતે ડી મેળવી શકીએ, સરળતાથી મળી જાય, અને એના આધારે એ પણ મેળવી શકીએ। હવે આપણને કીધું છે 29મું પદ શોધો, તો A 29, તો એનું વ્યાપક સ્વરૂપ થશે A+28D, A+28D। હવે A અને ડીનું મૂલ્ય મૂકી દઈએ, એનું મૂલ્ય કેટલું છે? તો કે 8 પ્લસ 28×Dનું મૂલ્ય છે 2, 28 × 2 = 56, તો આપણને 29મું પદ કેટલું મળશે? તો કે 64 મળશે। તો તેથી
શ્રેણીનું ઓગણત્રીસમું પદ 64 મળે. તો આ રીતે મિત્રો એ અને ડીના આધારે કોઈ પણ પદનું મૂલ્ય, એટલે કે કયું પદ ક્રમના આધારે એનું મૂલ્ય મેળવી શકાય છે. પછી આપણને કીધું છે પ્રશ્ન 9ની અંદર, જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ 0 હશે? ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8, તો ત્રીજું પદ એટલે એ થ્રીનું મૂલ્ય છે 4, અને નવમું પદ એટલે A9 એનું મૂલ્ય છે -8. હવે એના આધારે આપણે એ અને ડી શોધવાના છે. એ અને ડી મળી જશે તો આપણે આ શ્રેણીનું કયું પદ 0 છે એ સરળતાથી મેળવી શકીએ. તો A3, તો વ્યાપક સ્વરૂપ લઈએ તો A+2D = 4 આ પહેલું સમીકરણ છે. આગળના દાખલામાં જે રીતે આપણે ડી મેળવો એ રીતને બદલે સમીકરણ આધારિત મેળવીએ એટલે બંને રીત આપણને કમ્પ્લીટ થઈ જાય. A9, તો એનું વ્યાપક સ્વરૂપ A+8D = -8, આ સમીકરણ નંબર છે 2. હવે સમીકરણ ઉપરથી એ અને ડી મેળવવાનો, તો બંને સમીકરણની હવે આપણે બાદબાકી કરીએ. સમીકરણ 1 અને બેની બાદબાકી કરતા A+2D = 4 બીજું સમીકરણ છે A+8D = -8. હવે બાદબાકી માટે નિશાની બદલાવીશું. માઇનસ, આ પણ માઇનસ, અને આ માઇનસ છે એ શું થશે? પ્લસ. હવે એ માઇનસ અને પ્લસ કેન્સલ થશે. +2D અને -8D એટલે -6D = 4 પ્લસ છે અને 8 પણ પ્લસ છે એટલે 12 થશે. એટલે D = -12/6, એટલે ડીનું મૂલ્ય મળશે -2. હવે આ મૂલ્ય છે કોઈ એક સમીકરણની અંદર આપણે મૂકીએ અને એ શોધી શકીએ. તો સમીકરણ 1માં D = -2 મૂકતા પહેલું સમીકરણ છે આપણું A+2D = 4. હવે જેમાં ડીના સ્થાને આપણે -2 મૂકવાના છે, તેથી A+2×D = -2/4, તેથી A±- થશે -4/4. હવે 4નું આપણે સ્થાન ફેરવીએ તો A = 4+4, એટલે કે એનું મૂલ્ય મળશે 8. હવે આપણને કીધું છે કે આ શ્રેણીનું કયું પદ 0 થશે. કયું પદ 0, તો એનો મતલબ આપણે પદનો ક્રમ શોધવાનો છે, એટલે કે n મેળવવાનો છે. A = આપણને 8 મળ્યા છે, D = -2 મળ્યા છે, n = આપણે મેળવવાનો છે, અને an તરીકે અહીં 0 લેવાનો છે, એટલે કે કયા પદનું મૂલ્ય 0 છે. સૂત્ર છે આપણું an = a+n-1×D. એનું મૂલ્ય 0, એનું મૂલ્ય 8, +n-1, અને ડીનું મૂલ્ય છે -2. તેથી 0 = 8+, હવે એનને આપણે ગુણી દઈએ તો -2×n એટલે -2n, -1×-2 તો +2 થશે. તેથી 0 = 8+2 એટલે 10, -2n. હવે 2nનું સ્થાન ફેરવીએ તો એ માઇનસ હોવાથી પ્લસ થશે,
टू एन बराबर दस, तेथी एन बराबर दस ना छेद में बे, तेथी एन बराबर आपने पांच मळशे। એટલે આપણે શું કહી શકીએ કે શ્રેણીનું પાંચમું પદ ઝીરો હોઈ શકે, તેથી શ્રેણીનું પાંચમું પદ ઝીરો હોઈ શકે। તો મિત્રો આ રીતે ડી અને એ તો એ બંને આધારે આપણે પદનું મૂલ્ય પણ મેળવી શકીએ, પદનો ક્રમ પણ મેળવી શકીએ। તો વિડીયોને સંપૂર્ણ જોઈ અને બંને દાખલાનો સંપૂર્ણ રીતે અભ્યાસ કરી અને તમારા બોર્ડની પરીક્ષા માટેની તૈયારી સારી રીતે થાય એવા હેતુ સાથે જય હિન્દ જય ભારત।